શ્રાદ્ધ માટે બનાવવામાં આવતો ગુજરાતી દૂધપાક એટલે કે કલાક સુધી ઉકાળ્યા વગર ફક્ત 20 મિનિટમાં ઘટ અને ક્રીમી દૂધપાક કેવી રીતે બનાવવું આજે ફ્રેન્ડ્સ તમારી સાથે હું શેર કરવાની છું. સાથે સાથે આજે મેં ગુજરાતી ડીશ એટલે કે લસણ બટાકાનું શાક, દૂધપાક, પૂરી, સલાડ અને પાપડ સર્વ કર્યો છે. તો શરૂ કરીએ શ્રાદ્ધ સ્પેશિયલ દૂધપાકની રેસીપી. તો વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. તો શરૂ કરીએ ગુજરાતી દૂધપાક. તો ફ્રેન્ડ્સ, દૂધપાક બનાવવા માટે એક જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે, તેમાં થોડું પાણી એડ કરવાનું છે અને 1 લિટર જેટલું દૂધ એડ કરવાનું છે. હવે 1 લિટર દૂધ લીધું છે તો તેની સાથે મેં 3 ચમચી જેટલા ચોખા લીધા છે. ચોખા તમે કોઈ પણ લઈ શકો છો, જેમ કે કોમોજ છે, બાસમતી છે, કોઈ બી ચોખા તમે લઈ શકો છો. તો ચોખાને સારી રીતે ધોઈ અને પાણીમાં મેં 1/2 કલાક માટે પલાળીને મૂકી દીધા છે. હવે એક બાઉલમાં 3 ચમચા જેટલું દૂધને લઈ લેવાનું છે અને દૂધ ગરમ થઈ જાય પછી ચોખામાં જે આપણે પલાળીને મૂક્યા હતા તેમાંથી પાણીને લઈ લેવાનું છે, એટલે મીન્સ કે પાણીને બહાર કાઢી નાખવાનું છે. હવે અહીંયા તમને એક ટ્રીક બતાવીશ, એટલે કે જે ચોખામાંથી પાણી બહાર કાઢી દીધું છે તો હવે આ ચોખામાં આપણે થોડુંક ઘી એડ કરવાનું છે. હવે તમને થશે કે ઘી કેમ એડ કર્યું, તો ઘી એટલે એડ કર્યું છે કે જ્યારે ચોખા દૂધમાં બફાતા હોય છે ત્યારે એકબીજાને જે ચોંટી જાય છે, એટલે ઘીથી કોટિંગ કરવાથી ચોખા છે એકબીજાને ચોંટશે નહીં અને એનો દાણો છે તે અલગ અલગ રહેશે. હવે 1 કપમાં મેં કેસરવાળું દૂધ લીધું છે, બીજા કપમાં 7 થી 8 બદામ પલાળેલી લીધી છે, ચારોલી લીધી છે. હવે અહીંયા 1 બીજા કપમાં આપણે જે દૂધ બહાર કાઢ્યું હતું તે કપમાં મિલ્ક પાવડર એડ કરવાનો છે, એટલે મિલ્ક પાવડર મેં 1 દૂધ પ્રમાણે 2 ચમચી જેટલું મિલ્ક પાવડર લીધો છે. તેને સારી રીતે મિક્સ કરી લેવાનો છે કે જેથી કોઈ ગાંઠ ના રહે તે રીતે મિક્સ કરી લઈશું. હવે ચોખા જોઈ લઈશું તો ચોખા પણ સરસ એવા બફાઈ ગયા છે, કેમ કે આપણે 1/2 કલાક માટે ચોખાને પલાળી રાખ્યા હતા એટલે ચોખાને કૂક થતા વાર નથી લાગતી. હવે આપણે ચેક પણ કરી લઈશું તો ચોખા છે તે સરસ એવા કૂક થઈ ગયા છે. 2 આંગળીની વચ્ચે આ રીતે પ્રેસ કરવાથી તમને ખ્યાલ આવી જશે કે ચોખા છે તે બફાઈ ગયા છે કે નહીં. પણ અહીંયા ફ્રેન્ડ્સ આપણા ચોખા છે તે સરસ બફાઈ ગયા છે. હવે અહીંયા 1 કપ જેટલી ખાંડ લેવાની છે. ખાંડનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછી કરી શકો છો. અને ફ્રેન્ડ્સ, તમારે અહીંયા બીજી એક વાતનું ધ્યાન રાખવાનું છે કે ચોખા જ્યારે બફાઈ જાય પછી જ તમારે ખાંડને એડ કરવાની છે. જો તમે પહેલાં એડ કરશો તો ચોખા છે તે કાચા રહેશે, એટલે તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. પછી મિલ્ક પાવડરવાળું જે દૂધ બનાવ્યું હતું તે એડ કરવાનું છે, કેસરવાળું દૂધ એડ કરી દઈશું, સાથે આપણે ચારોલી અને બદામની કતરણને પણ એડ કરી અને 5 મિનિટ માટે દૂધને બોઇલ થવા દેવાનું છે. અહીંયા આપણે મિલ્ક પાવડર એડ કરવાથી દૂધપાક છે તે એકદમ ક્રીમી અને ઘટ બનશે. જે પહેલાં શ્રાદ્ધમાં આપણે દૂધ બનાવતા હતા ત્યારે કલાક સુધી દૂધને ઉકાળીને ઘટ બનાવતા હતા, પણ અહીંયા મિલ્ક પાવડર એડ કરવાથી દૂધ છે તે સરસ ક્રીમી અને ઘટ બનશે. હવે 5 મિનિટ જેવું થઈ ગયું છે તો લાસ્ટમાં આપણે ઇલાયચી અને જાયફળનો પાવડર એડ કરવાનો છે. હવે ઇલાયચી અને જાયફળનો પાવડર છે તે પણ તમારે લાસ્ટમાં એડ કરવાનો છે, કેમ કે તેનો ફ્લેવર અને ટેસ્ટ છે તે દૂધમાં જળવાઈ રહે. જો તમે પહેલાં જાયફળ અને ઇલાયચીનો પાવડર એડ કરશો તો તેનો ટેસ્ટ અને સ્મેલ છે તે નહીં રહે, એટલે તમારે લાસ્ટમાં તમારે એડ કરી અને 1 મિનિટ માટે તેને દૂધપાકને છે તે ઉકાળવાનો છે. હવે દૂધપાક છે 1 મિનિટ માટે ઉકળીને તૈયાર થઈ ગયો છે, તો ગેસને બંધ કરી દઈશું અને થોડોક ઠંડો થઈ જાય પછી 1 બાઉલમાં કાઢી અને ફ્રીજમાં મૂકી દેવાનો છે. તો શ્રાદ્ધ માટે આજે સ્પેશિયલ થાળી બનાવી છું, તો તેની માટે પૂરીનો લોટ બાંધ્યો છે. તો પૂરીને વણી અને તેને તળી લેવાની છે. તો પૂરી પણ સરસ તળાઈ ગઈ છે, તો હવે તેની પ્લેટિંગ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, જે આપણે દૂધપાક બનાવ્યો હતો તે દૂધને 1 વાડકીમાં લઈ લઈશું. હવે સાથે મેં એ પૂરી મૂકી છે, સલાડ મૂક્યો છે, લસણ બટાકાનું શાક અને ઉપર ધાણાથી ગાર્નિશિંગ કર્યું છે. તો ગુજરાતી દૂધપાક બનીને તૈયાર થઈ ગયો છે. તો આજની મારી રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર બતાવજો. મારો વિડીયો તમને સારો લાગતો હોય તો પ્લીઝ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. મળીએ છીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય.